આ તરફ સુરતના બજારોમાં પણ જોવા મળી ભીડ બજારોમાં લોકોની ભારે અવર જવર કોરોનાની ગાઈડલાઈનની એસી તેસી કરતા દ્રશ્યો નજરે પડ્યા તો સવારના નવથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો સમય જે આપવામાં આવ્યો છે કે તે કલાકો દરમિયાન લોકો વેપાર ધંધા કરી શકશે પરંતુ બજારમાં જે ભારે ભીડ જોવા મળી રહી છે એકલ ડુકલ વ્યક્તિની પરંતુ અનેક એવા લોકો છે કે જેમના ચહેરા પર માસ્ક નજરે ન પડતું હોય તો કદાચ તેઓ ભૂલી ગયા છે કે એપ્રિલ મહિનાની અંદર જ્યારે લોકો હોસ્પિટલમાં બીડ માટે તરસી રહ્યા હતા ઓક્સિજન મેળવવા માટે આમથી તેમ લોકો દોડાદોડી કરતા હતા અને જે લોકો તેમના સ્વજન ગુમાવ્યા છે તે પરિવારજનોને જેને પૂછવું જોઈએ કે તેઓ કેવી સ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે કેટલો આઘાત તેવો સહન કર્યો છે અને ત્યારે હવે કોરોના સંક્રમણ આવા જ કેટલાક વ્યક્તિઓને કારણે થાય છે કે જેઓ ભીડ તંત્રમાં માને છે કોરોનાની બીજી લહેરમાં જે રીતે સુરતમાં કોરોનાના દર્દીઓ વધતા હતા તેને લઈને આંશિક લોકડાઉન નાખવામાં આવ્યું હતું પણ આંશિક લોકડાઉનની છૂટછાટ આપતાની સાથે સુરતના બજારોમાં જે રીતે લોકો ઉમટી પડ્યા છે ખાસ કરીને નીતિ નિયમો કોરોનાની ગાઈડલાઈનનો સતત ભંગ થતો જોવા મળી રહ્યો છે મોટાભાગના લોકો માસ્ક વગર ફરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે એટલે કે લોકોને બને ત્યાં સુધી જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાની તંત્રએ સૂચના આપી છે બીજી બાજુ સવારે નવથી બપોરે ત્રણ સુધી આ બજારો ખુલ્લા રાખવાની સૂચના સાથે લોકોને કોરોનાની ગાઈડલાઈનના કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે પણ કોઈપણ પ્રકારની ગાઈડલાઈનના પાલન સુરતના બજારમાં થતા નથી એટલે કે કહી શકાય ફરી એકવાર સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે તે પ્રકારની પરિસ્થિતિનું સુરતના બજારોમાં નિર્માણ થયું છે જો લોકો આ જ પ્રકારે રહ્યા તો ત્રીજા વેમાં સુરતની પરિસ્થિતિ વધતી બધતર બને તો નવાયની વાત નથી કિર્તેશ પટેલ ન્યૂઝ ટીવી ગુજરાતી સુરત આ તરફ અમદાવાદના લાલ દરવાજા માર્કેટમાં ફરી ભીડના દ્રશ્યો જોવા મળ્યા સોમવારે બજાર કૂડતા ની સાથે જ લોકોની ભીડ ઉમટી પડી અને આ ભીડ કેવી રીતે કાબૂમાં કરશે તંત્ર તે સવાલ છે ઓડ ઇવન પદ્ધતિ આપવાનું આગેવાનોનું સૂચન છે લાલ દરવાજા ત્રણ દરવાજા ગાંધી રોડ આ તમામ જગ્યાઓ પર ખરીદીની ભીડ જામી છે લોકો બજારમાં ઉમટી પડ્યા છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ તે ભૂલી જાય છે ખરીદી કરવા માટે તો આવે છે ખરીદી કરવા માટે કોઈ ના નથી પાડતું પરંતુ વેપારીઓ જે છે દુકાનદારો છે તેઓ લોકોને ગ્રાહકોને સમજાવી તો રહ્યા છે પરંતુ આ એ લોકો છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આમ તેમ વળખા મારતા હતા ઓક્સિજન માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે તેમના સ્વજનોને દાખલ કરવા માટે તેઓ ઓળખાણ લગાવ લગાવતા હતા અનેક લોકોને તેઓ આજીજી કરતા હતા પરંતુ જ્યારે છૂટછાટ મળી ત્યારે બજારમાં કંઈક આવી સ્થિતિ જોવા મળી છે જ્યાં ચારે તરફ ભીડના દર્શન થઈ રહ્યા છે અમદાવાદ શહેરનો લાલ દરવાજા વિસ્તાર ત્રણ દરવાજા વિસ્તાર કે જ્યાં આજે પણ ભીડ જોવા મળી રહી છે સોમવારનો દિવસ છે સોમવારના દિવસે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે ખરીદી કરવા આવી છે ન માત્ર મહિલાઓ પરંતુ પુરુષો પણ નાના બાળકો સાથે અહીંયા આવ્યા છે અને તે સૌથી મોટા બેદરકારીભર્યા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આ દ્રશ્યો છે તે આવતીકાલ માટે જોખમી સાબિત થઈ શકે છે જે પ્રકારે કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે એક તરફ મ્યુકોમાઇકોસિસનો કહેર છે બ્લેક ફંગસ અને વ્હાઈટ લાઇટ કારણે બાળકો પણ હવે પીડાઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અમદાવાદના લાલ દરવાજા અને ત્રણ દરવાજા વિસ્તારમાં શોપિંગનું હબ કહેવામાં આવે છે તે જગ્યા ઉપર ભીડ મોટી સંખ્યામાં જોવા મળે છે આપણી જમણી તરફ પણ જોઈ શકો છો લોકોની આટલી મોટી સંખ્યાની અંદર ભીડ તે ખરેખર અનેક સવાલો ઊભા કરે છે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ જે પ્રકારે कामगिरी થવી જોઈએ ને થઈ નથી રહી કારણ કે જે प्रकारे લોકો ને વેપારીઓ ને સમજાવીને એક સંગઠન બનાવવું જોઈએ વેપારીઓ ને સમજાવીને અને તેમણે આ સંગઠન અંતર્ગત કેવી રીતે ગ્રાહકો ને રોકી શકાય તેની માટેનું એક મેનેજમેન્ટ હોવું જોઈએ અને ખાસ કરીને જે બે દુકાનો છે તે બે દુકાનોમાંથી ઓડ ઈવન પદ્ધતિથી દુકાનો ચાલુ રાખવાનું પડે એક મેનેજમેન્ટ હોવું જોઈએ પરંતુ તે ક્યાંય એહી દેખાતું નથી પરિણામે ભીડ ઉમટે છે અબ જુરાચુ ઢાલગરવાળા ને રતનપોળ જવાના જે રસ્તા પર છે ત્યાં પર મોટી સંખ્યાની અંદર એ લોકો જો આમે રાજ ઘણી બધી મહિલાઓ જેમણે માસ્ક નથી પહેર્યા પરંતુ દુપટ્ટાથી જ કામ ચલાવે છે ત્યારે આવા દ્રશ્યો તેથી ખરેખર ચોંકાવનારા છે પણ પોલીસ છે તે ખાસ કરીને જે મંદિર છે ભદ્રનું મંદિર ત્યાં સુધી માતાજીનું મંદિર છે ત્યાં સુધી કાર્યવાહી તેમની થાય છે પરંતુ એની આગળના દ્રશ્યો ત્રણ દરવાજા બાદના દ્રશ્યો બતાવ્યા કે જ્યાં કદાચ પોલીસની નજર નથી પહોંચી ન્યૂઝ એટીનના ગુજરાતીના કેમેરા ચોક્કસથી પહોંચી ગયા છે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ જસદણની આલ્ફા જવાહર નવોદય હોસ્ટેલમાં કોરોનાના નિયમોની અવગણના કરીને પાંચસો ને પંચાવન વિદ્યાર્થીઓને કોચિંગ કપાતું હતું આલ્ફા ક્લાસ સંચાલક જયસુખ સંખાળવા સામે જાહેરતામાં ભંગનો ગુનો નોંધાયો અને આ સાથે જે વિદ્યાર્થીઓને ચોવીસ કલાકમાં વાલીઓ પાસે પહોંચાડવા આદેશ કરવામાં આવ્યો મહેસાણા બનાસકાંઠા સહિતના જિલ્લાના બાળકો હતા જોકે આ ઘટના માટે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે કે જેમણે તેમના બાળકોને

બાળકો હોસ્ટેલની અંદર સેફ છે અને મામલતદાર ગઈકાલે રવિવારે આવેલા થી સાડા પાંચની વચ્ચે કે આ બાળકોને કઈ રીતે તમે લોકોને રાખ્યા છે હવે તમારે છૂટા કરી દેવા જોઈએ તો પેરેન્ટ્સને અમે બધાને જાણ કરી દેવું છે અને ટૂંક સમયમાં બાળકોને તેડવા આવશે આપ જોઈ શકો છો કે ખીચો ભરેલો છે આખો હોલ જેમાં બાળકો બેઠા છે જસદણના આલ્ફા હોસ્ટેલમાં કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યું અને પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ કોચિંગ પર નજરે પડી રહ્યા છે જ્યારે કોરોના વકરી રહ્યો છે અનેક જગ્યાએ એપ્રિલ મહિનામાં જબરજસ્ત કેસીસ સામે આવ્યા હતા તેમાં શહેરો અને ગામડાઓ પણ બાકાત નથી રહ્યા ત્યારે સંચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી તો જસદણ આલ્ફા હોસ્ટેલમાં કોચિંગ ક્લાસમાં જે બાળકો આવ્યા હતા તેમના વાલીઓ પર એટલા જ બેદરકાર અને બે જવાબદાર હોવાનું સામે આવ્યું કે જેમણે આવા કપરા સંજોગોની અંદર તેમના બાળકોને મોકલવાની આટલું મોટું જોખમ તેમણે લીધું હતું સંચાલકોએ તો બોલાવ્યા પરંતુ વાલીઓ ના પાડી શક્યા હોત તેવું કહી શક્યા હોત સંચાલકને કે તેવું તેમના બાળકોને કોચિંગ ક્લાસમાં નહીં મોકલે કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો છે ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે કોચિંગ ક્લાસમાં રૂબરૂ બોલાવીને ઓફલાઈન તમે કેવી રીતે ક્લાસીસ શરૂ કરી શકો છો અને એટલે જ મામલતદાર દરોડો પાડો પોલીસને સાથે રાખીને રાજ્યમાં રજીસ્ટ્રેશન પ્રમાણે જ હવે અપાશે રસી રસીકરણ